ચાલો અમે તમને એક પ્રોમિસ આપીએ સાહેબ, બધા હું આપું બદન મંજૂર છે એટલે તમે અધિકારી પર પગલા લઈ લો, બીજી સેકન્ડે તમે અમને બતાવી દો પગલા લીધા, બીજી સેકન્ડે સાહેબ એક માણસ અમે નહીં દેખવા મળે, અમારું પ્રોમિસ. કારણ કે અમારા સ્વાભિમાનની વાત છે, એમ કીધું સાહેબ કે આ જે તે સમાજનો માર ના બેઠાય તો જતું રહેવું, સાહેબ મારવો હોય તમે જ મારી મારીને છોડા કાઢી નાખ્યો, પણ અમે અમે કાયદાને હાથમાં નથી લેવા માગતા. આજે પણ અમે થોડું કાયદાને આમ તેમ કર્યું, અમને બી ખબર છે કે તમારા લોકો ડિસ્ટ્રિક્ટનો ડીએસપી, હું ડિવિઝનનો ડીએસપી છું, બા તો વધારાનો કોમ કરવા આવ્યો છું તપાસમાં, અને તમારી જોડે થોડું શાકભા થાય સાહેબ, તો જગાસ ખાલી હે સાહેબ, તો કલા છટકી જવાડા. ના 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 સાહેબ, અડધી રાતે ફોન કરજો, અડધી રાતે મારો ટેસ્ટ કરવા મારી ઓફિસમાં, અને તમને 100% છૂટ છે, અને જે દાડે એમ લાગે ને કે આ ભાઈ ફેલ ગયો, જિંદગીમાં તમે અમે ન મળતા. આ ગોમમાં હું 1.5 વર્ષ પીઆઈ રહ્યો છું, થાકી ગયું છે આ ગોમ મારતી, સમજી ગયા, લોકો રાડ પાડી ગયેલા છે, જેને ખબર છે એ લોકોને ખબર છે સાહેબ. આ તમારા કર્મચારીનું ભણાવું છું ને, આ ન્યાય માટે લડું છું ને, જે દાડે પ્રવીણ કઈ ફોલ્ટમાં આવે ને, એક કર્મચારી બચાવે તો ખરો, ઓટલો ઠોટો ગાલો આના ચેલન આતી વાત છે, એક કે પોલીસ તંત્ર બને છોડે નહીં, વાત સાચી, કેમ કે એને કાયદો, એમનો કાયદો એમને બતાડે, જે એમને જે રીતે ચાલવાનું હોય ને એ બતાડ્યું છે, બીજું કશું નહીં કર્યું. એટલે આ તો હમણાં ના કીધું, પેલા કીધું એગોર જગ્યા જામીન નથી, તમે કહો એમ, બાકી જે તમારી વાત છે, જે તમે તમે કહો એમ, હવે અમે પછી પછી એવું કહી શકીએ સાહેબ કે તમે કેટલા સમયમાં એમની ધરપકડ કરશો? ધરપકડ માં પોલીસ મહેનત કરે છે, માનો કે અમે 15 દિવસ કહીએ અને એ પહેલા મળી જશે તો એ અમારે તો કરી લેવાના છે. બિલકુલ સમજ્યા, તમે કહો ખરા કે કેટલા દિવસ માં તમે અનુમાન તો કરો છો? ચોક્કસ ફટકા મારે તો બધું નીકળે સાહેબ, બધું નીકળશે સાહેબ, કરશે એ બધી શ્યોરિટી છે. ના તમારે જ કહેવાનો, અમે અમે અમારી વાત એવું છે, તમે અમને ટેટ કહો સાહેબ, અમે તમારે તમે આટલા દાડામાં કહી દેશો એવું કહો, એટલે પછી તમારા 2 દિવસમાં 4 તો પોલીસે મહેનત ગમે ત્યાંથી કરીને કર્યા છે. દેખો સાહેબ, આ તો બેઠા એટલે કરી આ સાહેબ, તમે એમ સમજો તો એમને એમ સમજો તો એમ સમજો, ચલો બેઠા પછી કર્યા, બરાબર, તમે એમ સમજતા હો કે બેઠા પછી કરી પોલીસ તો એમ સમજો, પણ 2 દિવસમાં 4 તો બે દાડામાં તમે આ બેઠા પછી તમને ખબર પડી જ જવાની, આ કર્યું આ કર્યું પેલું કર્યું આ કર્યું. હું નથી ગણતરી મારો, આપણા ડ્યુટીમાં આવે છે બધું, એટલે કરવું જ પડે સાહેબ, એમાં કોઈ બેમત નહીં, પણ તમે કહો કે કેટલું ફ્રી જોઈએ, બસ આપ્યું ફ્રી, ચાલો કેટલું ફ્રી માંગો તમે, પણ અમારી પણ લિમિટ છે સાહેબ, એ ચર્ચા કરીને કહ્યું, તમને તમને કંઈ કહીએ, આ ક્લિયર કટ છે, તમે આમ કર્યું ફલાણું કર્યું ફલાણું કર્યું, પણ કોઈ કદાચ નવું નહીં કરતા સાહેબ, આપણે આપણી ડ્યુટીમાં આવે છે, નિષ્કાળજી રાખી છે, નિષ્કાળજીના ભાગરૂપે તાત્કાલિક પગલાં લઈ લીધા, 4 સારું કહેવાય, હજુ રહ્યા 10 લઈ લો સાહેબ, પૂરો આપણા ભાગ કામના ભાગરૂપે આવે છે, તમારી પર વધારાનો ભાર નહીં બેઠતો. આ કોણ કહે છે આમ સભા કે કોઈ મોટી વસ્તુ થઈ સાહેબ, એક વ્યક્તિ નાનો વ્યક્તિ હોય પકડાતો 200 ગાલ બે સાહેબ ઉભા તો પછી જયારે જ્યાં નીકળે ત્યારે કઈ જ બદલાવ થાય સાહેબ, તમે કહો સાહેબ, કેમ કે મારી પાછળ આ દેખાય ગ્રામસભા એટલી નથી, લુપ્ત ગ્રામસભા પણ છે, કેટલું છૂટ માંગો છો એટલે એના ભાગ રૂપિયા અમે અમે તમારી વાતમાં સહમત,
પણ કેટલી છૂટ માંગો એના પર. અને તમે તો કહો કંઈક તો પ્રકાશ પાડો તો કંઈક સાહેબ બી પાડશે પ્રકાશ. ઇલેક્શન પણ થઈ ગયું, સસ્પેન્ડ થઈ ગયો. ઇલેક્શનની તારીખ જે આવે એના બે દિવસ પહેલા તો અમને કહ્યું. અને સર સ્પેશિયલ બીજી વસ્તુ એ છે કે તંત્રના જે અધિકારીઓએ જે બેદરકારી દાખવી છે અને જે આ રીતના એમના સ્ટેટમેન્ટ છે એના પર તો તાત્કાલિકપણે કાર્યવાહી થવી જોઈએ. આજે જો અમે પણ સ્વીકારીએ છીએ કે નિયમ મુજબ નિર્ણય થશે, અમે બી સ્વીકારીએ છીએ. નિયમ તો સાહેબ હું નિયમ બતાડો સાહેબ, એક્રોસિટીમાં તાત્કાલિક જોગવાઈ છે, તાત્કાલિક સસ્પેન્ડ કરવાના છે બધાને. અમને ભૂલી લેવા તો અમે પણ જોયું છે કે આજે બે ત્રણ દિવસ સમય બેઠા એની અંદર પ્રશાસનનો અને ખાસ પોલીસનો વિભાગનો ઘણો એવો સાથ સહકાર રહ્યો છે અને અમે એ માટે તમારા આભારી છીએ બરાબર. પણ સાહેબ જે આજે ઘટના બની છે જેની અંદર મારું એમ માનવું છે કે જો વાડજ ચીબડે ગળે તો પછી શું કરવું? આજે આ વિષય જે છે એ અમારો એકલો પૂરતો નથી, અમારી કરતાં વધારે જવાબદારી તમારી બની રહી છે. કારણ કે આજે એ જે કલંક લાગે છે એ કોના પર લાગે છે? આજે અમે ગમે તે ઘટના બને તો કોઈ પણ વ્યક્તિ પોલીસ પાસે જાય, આ વર્ધી દેખીને આવે ને સાહેબ, ખાખી એ નિશાની છે શાંતિ સુરક્ષા અને સેવાની બરાબર. આજે શાંતિ પણ ડોહળાઈ, સુરક્ષાની તો વાત જ ક્યાં રહી, અને સેવાનું તો શું થયું આપણે બધા જાણીએ છીએ. હું તમારા પર આરોપ નથી લગાવતો પણ આજે વર્ધી પર જે લોકોએ કલંક લગાવ્યો છે એના પર તો તમારે, જો તમે પગલાં લો તો અમને વિશ્વાસ બેસે. તો થોડું તમે આગળ વધો, થોડું અમે આગળ વધીએ. બાકી આવેદન એવું અમારે કંઈ હતું જ નહીં. અમે આવેદન અમે પહેલા દિવસે આપવા આવ્યા, તમે જાણો છો અમે છેક ઉપર સુધી ગયા બરાબર, ચેમ્બર સુધી ગયા. હા, કલેક્ટર છે આપણે પણ માન્યા છે પણ એમને મૂક્યા છે તો સેવા માટે જ મૂક્યા છે બરાબર. શિડ્યુલ 5 એરિયો છે, એમને ખબર છે કે અહીંયા ગાડી આદિવાસીઓની પ્રાયોરિટી પ્રથમ હોવી જોઈએ બરાબર. છતાં પણ એ ના આવ્યા. બીજા દિવસે તમને ખ્યાલ હોય અમે જ્યારે ગેટ પર બેસી ગયેલા અમે કીધું હતું કે અમે નીચે સુધી આવીએ, નીચે સુધી આવવા તૈયાર હતા બરાબર. એટલે પછી અમારે રોડ પર કેમ બેસવું પડ્યું? એની માટે એ અધિકારી છે, વાત સાચી છે, પણ છે તો અમારી સેવા માટે બરાબર. સ્વાભિમાન દરેક માણસનો હોય, અમારું પણ સ્વાભિમાનને ઠેસ પહોંચે એટલે અમારે આટલા લાંબા ગાળા સુધી એવી એમને જે હટ પકડી એવી હટ અમે પકડી હતી. બાકી અમને કાંઈ એવું શોખ નથી કે અમે કોઈકને હેરાન. એટલે ચાલો એ તો ઘટના બની ગઈ બની ગઈ, પણ આજે અધિકારીઓએ જે કર્યું છે તેના પર તમે તાત્કાલિક કાર્યવાહી કરો તો અમે બી થોડા આગળ વધીશું. તમારી અમે બી જાણીએ છીએ કે માહોલ એ છે અને તમારા ઉપર પણ ઘણું બધું કરી દેશે સાહેબ જોડે. જે પણ પગલાં લેવાના ભરોસો રાખો ને અમારા ઉપર. સર ભરોસા નો સવાલ છે, તમને જે બપોરે સાહેબે ચર્ચા કરી બનાવવાની કોઈ વાત નથી, બનાવવાની વાત નથી. અરે અમે માનીએ છીએ, અમે તમને બિરદાવીએ છીએ, તમે જેટલા પણ અધિકારીઓ અમે બિરદાવીએ છીએ. નથી સાહેબ, તમે જે બપોરે રજૂઆત કરી એ આધારે સાહેબે રજૂઆત બી કરી છે, હમણાં યોગ્ય પગલાં પણ લેવાઈ જશે. એના અધિકારીઓ પર પગલાં લઈ લો, બીજી સેકન્ડે તમે અમને બતાવજો પગલાં લીધા, બીજી સેકન્ડે સાહેબ એક માણસ અમે નહીં દેખવા મળ્યા, અમારું પ્રોમિસ. કારણ કે અમારા સ્વાભિમાનની વાત છે. એમ કીધું સાહેબ કે આ જે તે સમાજનો માર ના બેઠાય તો જતું રહેવું, સાહેબ મારવો હોય તમે જ મારી મારીને છોડા કાઢી નાખ્યા. પણ અમે અમે કાયદાને હાથમાં નથી લેવા માંગતા. આજે પણ અમે થોડુંક કાયદાને આમ તેમ કર્યું, અમને બી ખબર છે કે તમારા લોકોની એ કર્યું અમે, તમે હેરાન થયા. પણ તમે આટલું કરી આપો એટલો તમે અમને વિશ્વાસ આપી દો, અમે બીજી સેકન્ડ એથી ઉપર થઈ જઈશું. તાત્કાલિક સ્થળાંતર થઈ જશે. હા તો બસ કરી બોલ્યો છે એનું થઈ જશે. બસ બોલ્યો ને પેલા ભાઈ થાના ઇન્ચાર્જ, મારે તો બતાડો નથી તમને એમાં થાના. ના ના સાહેબ, એ તો જમાદાર છે, થાના ઇન્ચાર્જ નો પણ રોલ છે. પણ એ તમે પ્રવીણભાઈ થાણા ઇન્ચાર્જનું સમજો છો? ઇલેક્શનના ટાઈમે તમે કહો છો એ પરિસ્થિતિમાં એકદમ થાણા ઇન્ચાર્જ ચેન્જ કરવો, એવી આખી સિચ્યુએશન વિધાનસભાની તમારી જાણતો હોય અને એકદમ નવા માણસને મૂકી દઈએ તો આગામી ઇલેક્શનને અસર એ તમને ઇલેક્શન પછી થાણા ઇન્ચાર્જ માટેની વાત છે તો ઇલેક્શન પછી એના માટે પણ યોગ્ય નિર્ણય લેવો. લેખિતમાં જવાબદારી આપી શકો બોલ. એ તમે યાર ઇલેક્શન બાકી જમાદાર માટે અમે હાથ ના જોડો, અમે હાથ જોડીએ સાહેબ. જમાદાર વાતની વાત છે, વિશ્વાસનો સવાલ છે. જમાદાર માટેની વાત છે એ પણ હમણાં તમારે હવે વિશ્વાસ તૂટે વાત કરે ને
પ્રવીણભાઈ કમ્પ્લીટ માણસ, મને આવતા બી શરમ લાગશે. હવે મને આવતા બી શરમ લાગશે. જમાદાર જવાબદાર છે તો એના જવાબદાર છે નો, જવાબદાર છે નો. હમણાં હમણાં આણા શેડે થી પેલા શેડે એવો શેટ થાય કે તમને ખબર પડી જાય કે ગયો વાંસ પેલા શેડે, સમજ્યા કે નહીં? એ મેં વાત કરી લીધી અને થઈ જાય. આજની તારીખ મેં ભી વધાય ઠીક એ થઈ જશે. વાર્તા પૂરી થઈ ગઈ સાહેબ. પીઆઈ તો જે છે ને, પણ પીઆઈ નો અત્યારે પ્રવીણભાઈ શાસ્ત્રી આપીએ છે. ચૂંટણીમાં કઈ બદલી નાખો, તમે બધા ના બોલશો, માફ કરો, બધાને બોલવાનું છૂટ આપી દઈશું. ઠીક છે ભાઈ, આપણે સાંભળો, મારી વાત સાંભળો. પ્રવીણભાઈ તો બરાબર એક કામ કરતો છે, એક નિર્ણય લેવાઈ ગયો, પેલાનો નિર્ણય લેવાને રવાના થઈ ગયો છે. કામગીરી બધી ચાલુ છે, તો આપણે બી વાતને કઈ સમજવું પડે. કહે દીધું કે એનું સ્થળાંતર થઈ જાય, એ જમાદાર વાસી બીજા શેડે જાય અને કિલોમીટર ગણે છે તો અટાવી જાય. એ સાહેબે કહી દીધું. તો તમને બધાને મંજૂર છે? સાહેબે કહી દીધું અને સાહેબે કીધું પ્રવીણભાઈને જેને મેસેજ આલ દો, એટલે હું હલવાયો ભાઈ. સાહેબ થઈ જાય પછી. અરે ભાઈ થઈ જવાનું ને, કે મને આવે ને શરમ લાગે અહીં. ભાઈ નહીં કરી ના કરો બીજા. અરે ભાઈ કહી દીધું, વાત જ થઈ ગઈ છે. ના, અરે મેં કીધું 10 વાર કીધું ભાઈ. અમે અમે એક મુદ્દો છોડી દીધો સાહેબ. તો એક મુદ્દો અમે તો છોડ્યો જ નહીં. છોડી દો, છોડી દો. બોલાવો અમે એક મુદ્દો છોડે. અરે આ મુદ્દો બી અમે છોડી દઈએ સાહેબ. મારી ગાડી મેલવા, હું મેલવા હડો, હું મેલવા એની બરાબર છે. મારું એક એ નીચે ઉતર્યા એટલે કહું. આપણે તો એક માંગ કરી ભાઈ સાહેબ, એના પર પગલા લો. પછી એ હમણાં તમને સ્યોરિટી આપી છે કે હમણાં હમણાં બદલી થઈ જશે, હમણાં આવી જશે. પીઆઈ જે બોલાવે જમાદાર જે તમે કહો છો બોલ્યા છે એ માણસ જે છે ભૂદર. અને જે પીઆઈ છે રાજપૂત, એ તો સાહેબ ઘણી સારી વાત કરે મારી જોડે, પણ મોટા મોટો ધોકો કરી નાખ્યો. અને એને ટકલા લીધા હોત સાહેબ, 100% ના થતું સાહેબ. મને વિશ્વાસ માં રહીને ટકલા થઈ જાય. ચૂંટણી પછી નીકળશે ચૂંટણી પછી બધા નિર્ણયો, બધા ઘણા ફેરફાર થાય, એમાં ફેરફાર થઈ જાય. હું ટેન્શન હડો પરમલા રજા લઉં. પણ આજે હમણાં તમે જયારે ઓર્ડર લાવો પછી તો થઈ જવાય ને. મારે પર હું છું ભારે પડે, બહાર થી નીકળાય નઈ સાહેબ. બોલ્યા પછી ફરવાનું તમારે છોડી રહ્યા છે. જિલ્લા નો કલેક્ટર નો વ્યવહાર આવો હોય સાહેબ, છતાં બી અમે તો વિશ્વાસ નહીં રાખી બેઠા છે. એટલે બોદર વાળું પાગળ વાળું દું. યસ ડન હો જાય. ડન ડન ઓકે. અને પેલા કેટલા પકડો પાછા? એટલે ભાઈ ચાલુ રાખો તમે. આ પરે વાળે હમણાં જ પકડી પાડા કમ્પ્લીટ. બહાર નીકળજો તો બહાર લઈશું ને સાહેબ. ચોખ્ખું પીધું ને તમે 10 કહો છો, પણ બહાર નીકળજો તો બહાર ના લઈશું. અને આ કેસ સંભાળશે કોણ? અમારી માટે એક વ્યક્તિ નક્કી કરો. તમે બધા બોલશો તો શું તમે માનસિક દબાવ લાવી રહ્યા છો? બધા માનસિક દબાવ લાવે એવું સાબિત થાય. પણ એ તમે બોલો ને પેલા ભાઈ બોલતા એને બધા બોલશો તો પછી બધા શું ચાલુ જેલમાં ગાંધો. અને આ એક ગાંઠવા કોઈને ગાંઠવાની એ વખત સાહેબ
મારે તો આ તકલીફ ચા પીવું હવે આપણે ના ઓર્ડર લાવો એટલે એ તો આવવાનો છે પણ ચા તો ખાલી તો ખાઈ લો ને તો હગો પાકું કેવા સાહેબ લાવો ઓર્ડર ટેન્શન મત કરો ને જામીન લઈ આવશે પ્રકાશ પડો જામીન કરે છે ગેરબંધારણ રીતે એ ભૂલો તારે પોલીસ તંત્ર એમાં અમદાવાદ માં તું ને ત્યાં અગોતરામાં જામીન લેતા હતા તો જામીન થાય છે એટલે હમણાં કાગળ જોવા છે તો કોર્ટ ને આપડે કોર્ટ નથી કરતા સાહેબ બાકી સમજાવવાની વાત બાકી અમે છે ને સાહેબ પાલું માલું મવાલી નહીં બધા બધા સંવિધાન ને ગોળી ને પી ગયા જાણે છે શું કઈ સંવિધાન ની પથારી ફેરવા બેઠા હે ભાષામાં જોગવાઈ આકાર અરે શું કે એકલો શ્રીભાઈ અગોતરા જામીન નથી દાહોદ માં ઉદાહરણ છે સાહેબ ગોગામા જાય એટલી બતાવું તમે પકડો ને પેલા અગોતરા લઈ આવે કેમ અગોતરા લઈ આવે કે તમે એની અટકાયત થી પગલા નથી લેતા માટે તમે એને આરોપીને છૂટો દોરો આપો છો એટલે અગોતરા લઈ આવે પકડો અટેક કરો અગોતરા નહીં મળતા વાત કરો અમારા પરણભાઈ આવી જાય છોકરા 10-15 મિનિટ પછી ચા તો હાથે પીવાનું જવાનું મેં પોલીસ ખાતા એવું કશું હોય જ નહીં ભાઈ સાહેબ તમે મારા કાકા મગજમાં રખાય રખાય છે મારા કાકા એમ કે મારા કાકા એમ કેતા હતા રિટાયર થઈ ગયા પોલીસ તંત્ર નામ લીધું પોલીસ કઈ નથી થતું કઈ નથી થતું એ પોતે સ્વચ્છ અને દુનિયા એ સાહેબ ભાવે કે ગાળ પૂરી રિટાયર થયો કે સર એની તકે મારો હોટલ પતાવો ને બધા એટલે કોમ ચાલુ છે 10-5-10 બરાબર છે અને પોલીસ પ્રોટેક્શન નથી આવતું કાયમી રહે છે અને જો સાહેબ બીજી એક વાત આમાં પછી કઈ થાય નહીં ને હું તમને ચોખ્ખું કહી દઉં વિડીયો બી કરવો રાખજો જાનો તો આની અંદર પછી અમને ન્યાય નહીં મળે ને સાહેબ હું તમને આ ક્લિયર ને કટ વાત કહી દઉં તો પછી કોઈક દિવસ કાયદો અમે હાથમાં લઈશું અમારી જગ્યાએ બેસો ને એટલું વિચારો કે 15 તારીખે કીધું છતાં પણ પ્રોટેક્શન નહીં આ બધા શબ્દો 18 તારીખે હુમલો થયો કલેક્ટર આવેદન લેવા તૈયાર નથી થયો નહીં બેહીએ ને પછી 2 દાડા પછી આવે સાહેબ કોના પર ભરોસો કેટલા દિવસ માં પકડાવો મહિને તમે કે ભૂલો યાર એટલે આપડે પાછું કઈ કરવું હોય તો થાય ને ચૂંટણી પેલા હા હા તમે કોણ અમને સમય મળે બીજો અમુક સ્ટાફ અહીંયા રોકાઈ રહે
અને સાહેબ ખરેખર તો જે હટવાનો એક મુખ્ય કારણ એ છે કે તમારા સ્ટાફનો અમને સહકાર સારો રહ્યો સારો એ બદલ અમે બધા અધિકારીઓનો આભારી છીએ અમે માનીએ છીએ અમે અમારો આટલો વિચાર અમે બી તમારું વિચારીશું પણ બધા નથી વિચારતા એટલે પછી અમારે ક્યાં જવું સાહેબ અમે પછી થાકીએ કે નહીં થાકીએ એમ તો પેલું કામ કરાવો ધ્યાન માં રાખજો એટલે